વેલકમ બેક. નવસારીમાં કાવેરી નદી બાદ અંબિકા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થયો છે, જેના કારણે ગણદેવી તાલુકાના ભાઠા પંચાયતનું ધોલ પડ્યું છેલ્લા 3 દિવસથી જાણે કેવી ખૂટું પડી ગયું છે. ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે કાવેરી અને અંબિકા નદી વચ્ચે વસેલા ધોલ ફળિયાના 1000થી વધુ લોકોના મુશ્કેલીમાં વધારો થયો. હવે આ વિસ્તારના લોકો વરસાદ ખમૈયા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કાવેરી નદી બાદ અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને અંબિકા નદીની જળસપાટીમાં વધારો થવાને કારણે ગણદેવી તાલુકાનું ગોલ ગામ હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. આ જે દ્રશ્ય છે અંબિકા નદીનું દ્રશ્ય છે અને અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદી માં ગાંડી ટૂર બની છે અને જે રીતના પાણીનો ધસમસતો પ્રવાહ છે એ નદીએ પોતાનો વહેણ બદલીને ગોલ ગામ તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગોલ ગામ સંપર્ક વિહોણ બની ચૂક્યું છે. આપણી સાથે જે સ્થાનિક જે આગેવાન છે, સ્થાનિક આગેવાન સાથે વાતચીત કરીને સમગ્ર વિસ્તૃત માહિતી મેળવ્યું છે. સંગીતભાઈ, ગોલ ગામ વિખોડું પડી ગયું છે છેલ્લા કેટલા દિવસથી? આપણે છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી ગાંડી ટૂર બની છે અને ભયંકર પાણી આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ગોલગામ વિખૂટું પડેલ છે. ગોલગામની પરિસ્થિતિ એવી છે, 1000ની વસ્તી છે, પરંતુ એમની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ નીચાણવાળા વિસ્તારોમાં એ ગોલગામ આવેલું છે. સરકારે પણ તમામ પ્રયત્ન કર્યા છે, પણ અત્યારે 3 દિવસથી વિખૂટું પડેલ છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે અંબિકા અને કાવેરી નદી કિનારાની વચ્ચે વસેલું જે ગોલ ફળિયું છે, જે ભાઠા ગ્રામ પંચાયતનું ગોલ ફળિયું, એ ગોલ ફળિયું 1000 વસ્તી ધરાવતું ગોલ ફળિયું હાલ છેલ્લા 3 દિવસથી વિખૂટું પડી ચૂક્યું છે અને હવે આ લોકોની સમસ્યામાં વધારો થયો છે. તો હવે પાણી ઓસરતાની સાથે આ લોકોને રાહત થશે, પરંતુ હાલ જે રીતના અવિરત નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, એના પરથી ચોક્કસ એક અનુમાન લગાવી શકાય કે હજુ પણ નવસારી જિલ્લાની અને ખાસ કરીને આ ગોલ ગામના લોકોની સ્થિતિ વધુ બગડે એવું હાલ લાગી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, નવસારી. ખેડા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. નડિયાદમાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન થઈ ગયું. હજુ સુધી પાણી વસે નથી. મહત્વની વાત કરવામાં આવે તો 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કેટલાક સ્થાનિકો આપણી સાથે જોડાયા છે. શું નામ તમારું ને કેવા પ્રકારની પરિસ્થિતિ? મારું નામ મહેન્દ પટેલ છે, નડિયાદના રહેવાસી છું. આ બધું દેસરો, રબારીવાડ, સલુ બજાર, અમુક વિસ્તારોમાં આ બધું સ્મશાન રોડ પર, આ બધું સંતરામ આંખણી હોસ્પિટલ પાછળ, એ બધે અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા છે. લગભગ 8-1 ઇંચનો વરસાદ પડી શકે. રાતના 1:30 વાગ્યા ચાલુ થયેલો છે વરસાદ, અને અત્યારે પણ ચાલુ જ છે અને સંભાવના હજી રહેવાની શક્યતા છે. પબ્લિકે બહુ નીકળવું ના જોઈએ, કામથી નીકળો બરાબર છે. બાકી કેવા પ્રકારની સમસ્યા થઈ? સમસ્યા તો બધી ઘણી છે. શાકભાજી આ તે લાવવાનું અત્યારે હાલનો છે, 2 દિવસ પછી પરિસ્થિતિ આવું આવું રહે તો બગડે એવી ખરું. કે લોકોને ભારે હાલાકી વેઠવાનો વાર આવે છે, કારણ કે હજુ સુધી પણ આ પાણી ઓસર્યા નથી. હજુ જો હવાની પગની જે આગાહી છે પ્રકારે જો વધુ વરસાદ વરસે છે તો નડિયાદની પરિસ્થિતિ પણ હજુ પણ વર્ષી શકે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, નડિયાદ, ખેડા. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ડેસરમાં 4 ઇંચ, સાવલીમાં 3 ઇંચ, વાઘોડિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. વડોદરા શહેરમાં અવિરત વરસાદ જે છે વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી તો ભરાયા જ છે, પરંતુ જે મુખ્ય માર્ગો છે તે પણ બાકાત નથી. સંગમ 4 રસ્તા પાસેના દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો. અહીંયા જે વરસાદ વરસી રહ્યો છે, એ વરસાદે જે વેપારીઓ છે તેમની ચિંતામાં ચોક્કસથી વધારો કર્યો છે અને દુકાનોમાં પાણી ઘૂસી જાય ત્યાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થોડી ક્ષણો બાદ જે છે તે થવાનું છે. કારણ કે વરસાદ જે છે તે બંધ થવાનું નામ જે છે તે નથી લઈ રહ્યો. સંગમ 4 રસ્તા પાસે જોઈ શકાય છે કે આખે આખો જે રસ્તો છે, મેઇન રોડ છે, તે જળમગ્ન થઈ ગયો છે. ઉલ્લેખનીય બાબત છે કે ભૂતકાળમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેનાથી પણ વડોદરા મહાનગરપાલિકાએ બોધપાઠ લીધો નથી. જો વડોદરા મહાનગરપાલિકાના સત્તા
સત્તાધીશોએ બોધપાઠ લીધો હતો, તો ફરી એક વખત આ જ પ્રકારે જે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેનું નિર્માણ ન થયું હોત, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જે છે તે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને ફરી એક વખત વડોદરાવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાના પાપે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો નવાય નહીં.